રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા લોગમાં. તો જો અત્યારે 9:45 જેવો ટાઈમ થયો છે અને આજ જરીક વહેલી હેડી કાપી નાખી હતી, જ્યાં એક ઢગલો થઈ ગયો છે અને આની કરા છે એ બધી ભેગી કરવાની છે, નકર પાછી જોખમાં હમા છે નહીં. અને પછી ફોલવી ચાલુ કર્યું એટલે હજી 25 મણ થઈ કાલ, હજી આજે 65 મણ કરવાની છે, ત્યાં 90 મણ થાય. 90 મણ ટૂંકમાં હેડી કરવાની થાય છે આપણે. અને પછી જો હવે આજુ ઘરે 60-65 મણ કપાઈ જાય ને એટલે આ એક પટો પૂરો થઈ જાય, પછી એક પટો રહે. એક પટામાંથી 250-300 મણ જે નીકળીએ પછી હેડી પૂરી થઈ જાય. અને વહેલરી નીકળી જાય ને તો પણું પછી ખેડાઈ જાય. અને હવે રહ્યો છે મહિનો થઈ જાય, 1.5 મહિના તેની અંદર તૈયાર કરી લેવું પડે. એટલે જે આ હેડી હવે અત્યારે આ પડી છે છૂટી છૂટી, એ બધી ભેગી કરી જો ને, પછી તડકો ના લાગે ને એના માટે કંઈક ઢાંકવું પડશે, નકર ઓલી થઈ જાય પછી. અને અત્યારે તપે બહુ પડે છે, 4-5 દી થયા, તડકાય વધુ પડે છે. અને અત્યારે રસે બહુ પીએ છે બધાય, એટલે હવે થોડોક સમય હેડી ઉપડીએ બહુ. અને વધુ પૂરતી થવા નાસિકની આવી જાય ને હેડી, એ સીધી આવે ને આ સેજ આપણે વાકી હોય એટલે એ પીલવાનું વધુ પસંદ કરે. ચીચોડાવાળા એ ના જળે ને તો આ જ પસંદ કરે, બાકી એ જળી જાય ને ત્યાં સુધી આ ઓછી લઈએ તો એ આપણે વહી તો જાય, વાંધો નહીં આવે ધીરે ધીરે. તો હાલો આ એટલી છે એ ભેગી કરી લઈ અને પછી હજી થોડીક કાપી લઈ બપોર સુધી, એટલે પાછું બપોર પછી વળી ફોલવાની જઈએ અને જોખાતી જઈએ ભેગા ભેગ. હાલો તો જો હેડી આ રીતના ભેગી થઈ ગઈ છે અને હવે બીજી જો અહીંયા સમાઈ જાય પાછી લાંબી કરીને જોખવામાં, જોખવામાં જગ્યા વધુ જોઈ. અને આની કરા અત્યારે ફોલવી ચાલુ છે ને અહીંયા આ અઘરા એટલા કાપવાના થાય. જય શ્રી કૃષ્ણ. જો 3 વાગ્યાને ચાપીને આવી ગયા અને કાલની હેડી કરવાની થાય, કાલ બપોર પછીનો હેડીને જ કામ હાલે. ને આજે આખા દિનની થઈ બધી કાલની નાજની બધી થઈને પચામણ થાય ને હજી ખોલવાનું કાપવાનું કામ હાલે. ને હજી કાલે આખો દી થાય હેડી કરતા, ને હું મણ અહીં આજે ભાઈને વાવવાનું છે ને એને કરવાની હોય. વીજમાં બીજા ભાઈને ઓર્ડર આવ્યો છે, હજી કાલે આખો બિહેવી કરવાનો હતા. આ પટ આખો જે પટો લીધો ને લગભગ ત્યાં સુધી સુધી જાય. હાલો તો રૂંઢાના 5:30 જેવો ટાઈમ થયો છે અને અત્યારે ફૂલ જોરથી શેડીનું કામ હાલે છે. કાલે બપોર સુધીમાં 110 મણ તૈયાર કરવાની છે એટલે 50 મણ કમ્પ્લીટ થઈ ગઈ છે. હજી 60 મણ શેડી ટૂંકમાં કમ્પ્લીટ કરવાની છે. એક બીજા ભાઈને 20 મણ જોઈએ છે એટલે ટોટલ 110 મણ જેવી શેડીની થાય છે. અત્યારે જ્યાં 4 ઢગલા જ પડ્યા છે આગ્રા
જ્યાં નીકળ લકોટા હે અને આના હજી આગ્રા કાપવાના હે અને હજી આ નીકળ ફોલવાની હાલે હજી એક અહીં એક ઢગલો હે ફોલવાનો એટલે ફોલવાની ઘણી હે અને જોખવાની હે જોખતા બહુ વાર નહીં લાગે પણ હવે ફૂલ જોરથી ઉપાડવું જોઈએ નકર આખું છે નહીં હાલો તો જો હવા છ જેવો ટાઈમ થયો છે અને હવે બસ ચા પાણી પી અને પછી હેડી જોખી ચાલુ કરવી છે અને બાંધવાનું તો સેટિંગ વરી રાતે આજે કરવું જોઈએ કારણ કે દીનું વેત નહીં આવે સાંજે પછી બધી રંજવારે બંધાઈ જાય અને જે આ બધી 50 મણ છે હેડી આ બાંધીને ભેગી થઈ જાય ને એટલે 50 મણ થઈ જાય 50 મણ જોખડે અને ઓલી સાહેબ 40 મણ જેટલી છે હવે બીજી ઘટી સવારે થોડીક કાપી જોઈએ હાલો તો જો ચા પાણી ચા બની ગયો હે અને હાલો કોઈને પીવો હોય તો ચા ચા પીને હજી હેડી જોખવાની હે હવે પૂરો નહીં થાય પણ બધાને થઈ ગયા હે ચા પૂરો થઈ ગયા હે બધાને બખાઈના કાતરા વસ્તુ ઘણી પણ ખાવાનું વેરું ના આવે એવું થાય એટલે હવે આ કાતરા ને ઠેલી ફેરી પણ ખાવાનું વેરું ના આવે હાંજ પડી જાય હાંજ પછી ખાઈ તો ખાવાનું બગડે એ હવે જરિયા પડીએ હેડીના તડકા પડે ને બે દીધી જ્યાં બહ બહાટી બોલે હે રમત ની કા ભવ્ય દડામાં હવા થોડીક ઓછી છે તે ઉલારતો નથી દડામાં હવા અરે પણ માટી પાછો ગોથા મારતો જાય દડો તો ગોથા મારે પણ માટી જુજે જીજે લાગે નહી હો પતરા ઉપર હોયો ના જાય પતરા ઉપર હોયો ના જાય કેરીઓ ભૂટકે હે માથામાં નથી વટાઈ ને એટલે આ આથના કરવા હે હજી થોડીક ઝીણકી છે કેરીઓ જો થોડીક વડી થઈ જાય ને પછી આ હેઠી હેઠી તા આથડા હારો ઉતાર લે હું બંધ કર ઉતાર